નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણનો રેલવે ફાટક 2 મહિના માટે રાત્રે 8 થી સવારે 8 વાગ્યા સુધી બંધ રાખવાની સૂચના. પાટણ શહેરના રાજમહેલ રોડ થી યુનિવર્સિટી તરફના રેલવે ફાટક પર હાલમાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ધમધોકાર અને પૂરજોશમાં ચાલી રહ્યું છે. યુનિવર્સિટી રોડ ઉપર કલેક્ટર કચેરી તરફ તથા રાજમહેલ રોડ ઉપર રેલવે સ્ટેશન તરફના 2 ઢાળના પ્લેટફોર્મ તથા પાઇલ્સો તૈયાર થઈ રહી છે. હવે રેલવે ફાટકથી કુણાલ ઝેરોક્સની દુકાન સુધીના રોડ પર પાઇલ્સ બનાવવાનું કામ જીયુડીસી દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા ટૂંકમાં સર કરવામાં આવનાર છે. આ પાઇલ્સ નાખવા માટે જરૂરી અનુકૂળતા રહે તે માટે અત્રેથી પસાર થતા ભરચક અને નિરંતર ટ્રાફિકને આંશિક રીતે નિયંત્રિત કરવામાં આવનાર છે. આ રોડ ઉપર પાઇલ્સ નાખવાનું કામ મોટા ભાગે તેજ કરવામાં આવશે, જેથી દિવસે ટ્રાફિકને અવરોધ ઊભા ન થાય. આ માટે તારીખ 21 જૂનથી 2 મહિના માટે રોજ રાત્રે 8 થી સવારે 8 વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રાખવાનો હુકમ જીયુડીસીએ ઓવરબ્રિજની કામગીરી કરતી એજન્સીને પત્ર સ્વરૂપે આપ્યો છે. રેલવે ફાટકથી કુણાલ ઝેરોક્સ વચ્ચેના રોડ ઉપર પાઇલ્સ નાખવાની કામગીરી ટૂંકમાં સર થશે તે રાત્રે રાત્રે જ કામ કરીને પાઇલ્સ નાખશે. આમ તો ફાટકને તારીખ 21મીથી બંધ કરવાનો વિચાર હતો, પરંતુ જો આ બ્રિજમાં લેબરો ઈદની રજામાં જતા રહે તો ફાટક હાલમાં રાત્રે ખુલ્લા રહેશે, પરંતુ જો લેબરો રજા નહીં જાય તો પાઇલ્સની કામગીરી રાત્રે શરૂ કરી દેવામાં આવશે એમ જીડીયુસીના અધિકારી નાગેશભાઈએ જણાવ્યું હતું. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.